હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિસ ડિલિશિયસ. આજે હું તમારી સાથે શેર કરીશ ગરમા ગરમ ચા સાથે ખાઈ શકાય તેવી ટેસ્ટી અને ક્રિસ્પી પડવાઈ સમોસા પૂરી કેમ બનાવવી તેની રેસીપી. સમોસા પૂરી બનાવવી એકદમ સરળ છે, તમે પણ એકવાર જરૂરથી બનાવજો. તેની માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ક્રિસ્પી સમોસા પૂરી બનાવવા માટે એક કપ એટલે કે વજનમાં 250 ગ્રામ ચાલો મેંદાના લોટને એક બાઉલમાં ઉમેરીશ. ત્યારબાદ તેમાં 7-8 ચમચી જેટલો ચાલો ઘઉંનો રોટલીનો જે લોટ આવે છે તે ઉમેરીશ. પછી તેમાં 1 ચમચી કાળા તલ ઉમેરીશ, 1 ચમચી આખું જીરું ઉમેરીશ. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ. ત્યારબાદ તેમાં 1 ચમચી અજમાને આવી રીતે અથવાઈમાં લઈને બંને અથવાઈ વડે ચોઈને નાખવાથી તેનો ટેસ્ટ ખાવામાં ખૂબ સરસ આવશે. ત્યારબાદ તેમાં 5-6 ચમચી જેટલું તેમાં તેલ ઉમેરીશ. હવે તેને સરખી રીતે મિક્સ કરી દઈશ. અહીં તેલનું મોણ થોડું વધારે નાખું જેથી પૂરી એકદમ ક્રિસ્પી બનશે અને તેનો ટેસ્ટ પણ ખાવામાં ખૂબ સરસ આવશે. આવી રીતે બંને અથવાઈ વડે લોટને સરખી રીતે તેલ સાથે મિક્સ કરી દઈશ. હવે તેમાં થોડું પાણી ઉમેરીને હું લોટને સરખી રીતે બાંધી લઈશ. લોટને રોટલીના લોટથી સહેજ કઠણ રાખીશ અને ભાખરીના લોટથી થોડો સોફ્ટ રાખીશ જેથી સમોસા પૂરીને હું એકદમ સરળ રીતે વણી શકું. અહીં મેંદાનો લોટ હોવાથી થોડો હાથ સાથે બાંધતી વખતે ચીપકશે, પણ જેમ જેમ બંધાતો જશે તેમ તેમ હાથમાંથી દૂર થતો જશે. અહીં લોટને સરખી રીતે બાંધવો ખૂબ જરૂરી છે જેથી સમોસા પૂરી છે તે એકદમ સરસ બને. હજી થોડા પાણીની જરૂર હોવાથી તેમાં પાણી ઉમેરીને હું લોટને સરખી રીતે બાંધી લઈશ. હવે લોટ છે તે સરખી રીતે બંધાઈ ગયો છે. લોટ બાંધવામાં મારે 1/2 કપથી થોડા વધારે પાણીની જરૂર પડી છે તે તમે જોઈ શકો છો. હવે બાંધેલા લોટ પર 1/2 ચમચી તેલ ઉમેરીશ. તેલ ઉમેર્યા બાદ લોટને હું 2-3 મિનિટ સુધી સરખી રીતે મસળીને એકદમ સ્મૂથ બનાવી દઈશ જેથી બંધાયેલા લોટમાં એક પણ લમ્પ્સ ન રહે અને સરખી રીતે સ્મૂથ બની જાય. તો તમે જોઈ શકો છો કે લોટ છે તે ધીમે ધીમે સ્મૂથ થવા લાગ્યો છે. હવે લોટ છે તે એકદમ સરસ રીતે સ્મૂથ બની ગયો છે. તેને ઢાંકણ ઢાંકીને 5-6 મિનિટ સુધી રેસ્ટ થવા માટે મૂકી દઈશ. હવે પેસ્ટ બનાવીશ. તેની માટે 4 ચમચી ઘી લઈશ. ઘીમાં સૌ પ્રથમ પહેલાં 1 ચમચી મેંદો ઉમેરીશ. હવે તેને સરખી રીતે મિક્સ કરી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશ જેથી તેમાં એક પણ લમ્પ્સ ન રહે. તો તમે જોઈ શકો છો કે પેસ્ટ છે તે સ્મૂથ બની ગઈ છે, પણ મને થોડી હજી પતલી લાગે છે. તો તેમાં હું ફરીથી થોડો મેંદાનો લોટ ઉમેરીશ. હવે તેમાં હું ફરીથી 1/2 ચમચી જેટલો મેંદાનો લોટ ઉમેરીશ. હવે તેને સરખી રીતે મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લઈશ. જો તમને ઘી પસંદ ન હોય તો તમે ઘીની જગ્યાએ તેલ અને મેંદાના લોટની પણ આવી રીતે સરસ પેસ્ટ બનાવી શકો છો. હવે ઘી અને મેંદાના લોટની પેસ્ટ બનીને તૈયાર છે. હવે જે અગાઉ લોટને 5-6 મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂક્યો હતો તે રેસ્ટ થઈ ગયો છે. તેના ઢાંકણ ખોલી લઈશ. તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સ્મૂથ થઈ ગયો છે. તેમાંથી રોટલી બનાવવા માટે એક લૂવો લઈ તેને અથવાઈ વડે ગોળ ગોળ કરી રોટલીની સાઇઝનો લૂવો બનાવી લઈશ. આવી રીતે બધા લોટમાંથી રોટલીની સાઇઝના લૂવા બનાવી લઈશ. તમે જોઈ શકો છો કે બધા લૂવા બનીને તૈયાર છે. હવે તેમાંથી રોટલી વણી લઈશ. હવે તેમાંથી એક લૂવો લથઈ વડે તેને સ્મૂથ કરી વેલણની મદદથી એકદમ સરસ પતલી રોટલી વણી લઈશ. જેટલી રોટલી પતલી થશે તેમ તેમાં સરસ પડ પણ બનશે અને તેનો ટેસ્ટ પણ ખાવામાં ખૂબ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે રોટલી હું વણી રહી છું. હવે મેં એકદમ પતલી રોટલી વણી લીધી છે. હવે તેના ઉપર જે ઘી અને મેંદાની પેસ્ટ બનાવી હતી તે સરખી રીતે બધી બાજુ લગાવી દઈશ. હવે ઓઇલ બ્રશની મદદથી જે પેસ્ટ લગાવી છે તેને બધી બાજુ સરખી રીતે સ્પ્રેડ કરી દઈશ. જો ઓઇલ બ્રશ ન હોય તો તમે હાથ વડે પણ લગાવી શકો છો. હવે મેંદાનો લોટ લઈશ. તેમાંથી થોડો લોટ લઈ જે રોટલી વણી છે તેના ઉપર સરખી રીતે સ્પ્રિંકલ કરી દઈશ.
હવે વણેલી રોટલીનો રોલ વાળી લઈશ. તેની માટે આવી રીતે તેમાં વચ્ચે હવા ન રહે તેવી રીતે ટાઈટ રોલ ધીમે ધીમે કરીને વાળી લઈશ. હવે રોલ થઈ ગયો છે, તેને 2 થી 3 વાર પાટલી ઉપર આવી રીતે થઈ વડે આગળ પાછળ કરી સરખો બનાવી દઈશ. હવે રોલ બની ગયો છે, તેને ચપ્પુ વડે નાના નાના લુવામાં કાપીને ભાગ કરી લઈશ. હવે કાપેલા રોલમાંથી એક લોવો લઈશ તો તમે જોઈ શકો છો કે તેમાં કેટલા સરસ લેર બન્યા છે તે. તેને અથડાઈ વડે ગોળ ગોળ કરી અંગૂઠાથી પ્રેસ કરીને એક લોવો બનાવી દઈશ. અંગૂઠાની જગ્યાએ તમે આવી રીતે અથડાઈ વડે પ્રેસ કરીને પણ લેયરવાળા નાની સાઇઝના લોવા બનાવી શકો છો. આવી રીતે હું બધા નાની સાઇઝના લેયરવાળા લોવા બનાવી લઈશ. હવે તેને એક પ્લેટમાં લઈ લઈશ. હવે બનાવેલા પડવા લુવામાંથી એક લોવો લઈશ, તેને આવી રીતે પાટલી ઉપર મૂકી સરખી રીતે દબાવી દઈશ અને વેલણની મદદથી ગોળ પૂરી જેવો પતલો સરખી રીતે વણી લઈશ. તો તમે જોઈ શકો છો કે પૂરી છે એકદમ સરસ ગોળ પતલી વણાઈ ગઈ છે. તેના ઉપર ઘી અને મેંદાની પેસ્ટને સરખી રીતે લગાવી દઈશ. ત્યારબાદ તેને એક બાજુથી બીજી બાજુ ફોલ્ડ કરી દઈશ અને સરખી રીતે દબાવી દઈશ. ફરીથી તેના ઉપર પેસ્ટ લગાવી દઈશ. હવે તેને સમોસાનો ત્રિકોણ આકાર આપી તેને હવા હાથે દબાવી દઈશ. હવે વેલણની મદદથી હવા હાથે લેયર દબાઈ ન જાય તેવી રીતે એકદમ સરસ ત્રિકોણ આકાર આપી પૂરી બનાવી દઈશ. હવે કાંટા ચમચાની મદદથી તેના ઉપર સરખી રીતે કામ પાડી દઈશ જેથી પૂરી છે તળતી વખતે તેલમાં ફૂલે નહીં અને સારી પણ બને. હવે મેં બધી પડવાળી સમોસા પૂરી વણીને બનાવી લીધી છે. તમે જોઈ શકો છો કે તેમાં કેટલા સરસ લેયર બન્યા છે તે. હવે તેને હું ફ્રાય કરી લઈશ. તેની માટે મેં અગાઉથી તે તેલને ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે તેલ છે તે સરખું મીડિયમ ગરમ થઈ ગયું છે તો તેમાં હું ધીમે ધીમે કરીને જે પડવાળી સમોસા પૂરી બનાવી છે તે ઉમેરી દઈશ. હવે ગેસની ફ્લેમને મીડિયમમાંથી સ્લો કરી દઈશ. જેમ જેમ પૂરી થવાશે તેમ તેમ તે ધીમે ધીમે ઉપર આવતી જશે અને તેમાં લેયર પણ ખૂબ સરસ બનશે. સમોસા પૂરીને લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું તેને તળવા દઈશ. હવે તેના ચમચાની મદદથી એક બાજુથી બીજી બાજુ ફેરવી દઈશ. સમોસા પૂરીને હું છેક સુધી ગેસની સ્લો ફ્લેમ ઉપર રાખી તળીશ. અહીં પૂરી તળતા થોડી વાર લાગશે પણ જેમ તળાશે તેમ તેમાં સારા લેયર પણ બનશે અને તેનો ટેસ્ટ પણ ખાવામાં ખૂબ સરસ આવશે. તમે આ પૂરી તળીને 20 થી 25 દિવસ સુધી એરટાઈટ ડબ્બામાં ભરીને તમે આરામથી સ્ટોર કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે પૂરી છે તે લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ છે. હવે તેના ઝારાની મદદથી એક બાજુથી બીજી બાજુ ફેરવી લઈશ. હવે તમે જોઈ શકો છો કે જેમ પૂરી તળવા લાગી તેમ તેમાંથી લેયર પણ સારા એવા છૂટા પડવા લાગ્યા છે. હવે પૂરી તળાઈ ગઈ છે તેના ઝારાની મદદથી લઈને બાજુમાં જે ટીશ્યુ પેપર વાળી ડીશ છે તેમાં મૂકી દઈશ. આવી રીતે બધી સમોસા પૂરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર રાખી તળી લઈશ. હવે તળાયેલી બધી સમોસા પૂરીને એક પ્લેટમાં સર્વ કરી લઈશ. તો તમે પણ એકવાર આવી રીતે પડવાઈ અને ક્રિસ્પી પૂરી જરૂરથી બનાવજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આજની પડવાઈ ક્રિસ્પી સમોસા પૂરીની રેસીપી કેવી લાગી તે. સમોસા પૂરીનો વિડીયો એન્ડ સુધી જોયો જ છે તો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, સાથે સાથે તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી જ દેજો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેનાથી તમને મારા નવા વિડીયોની રેસીપી રેગ્યુલર મળતી રહે.